નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે બાળકોને સારા સંસ્કાર આપો. આજે મોટા ભાગના માતા પિતા પોતાના કાર્યમાં એટલા વ્યસ્ત છે કે તેઓ બાળકો માટે સમય આપી શકતા નથી. કદાચ કોઈ પરિસ્થિતિવશ સમય ન મળે એ જુદી વાત છે, પરંતુ પોતાના બાળકોના નિર્માણ માટે બેદરકારી રાખવી તે બીજી વાત છે. આ ચિંતાનો વિષય છે. આપણે બાળકોમાં જે સંસ્કારોની અપેક્ષા રાખીએ છીએ તે જ એમને આગળ જતા પરિવાર તથા સમાજના ઉપયોગી સદસ્ય બનાવશે. બાળકો આપોઆપ જ સંસ્કારવાન બની જતા નથી, એના માટે ઉપયોગી વાતાવરણ તૈયાર કરવું પડે છે. એ માટે માતા પિતાએ ખૂબ જ ધ્યાન રાખીને પૂરતો પ્રયાસ કરવો પડશે. બાળકોએ બગીચામાં ખેલા સુંદર ફૂલો જેવા બનાવવા છે કે જંગલમાં આડેધડ ઉગીને નીકળેલા જાડી ઝાંખડા જેવા બનાવવા છે તે આપણે નક્કી કરવાનું છે. આ માટે નીચેના એ બાબતો ધ્યાન રાખવી જરૂરી છે. પહેલું, સોશિયલ મીડિયાના ઉપયોગ વિશે ધ્યાન આપો. આજના ક્રાંતિકારી યુગમાં આપણે જીવી રહ્યા છીએ. સ્માર્ટફોન તથા સોશિયલ મીડિયા એ બાળકોના બાળપણને છીનવી લીધું છે. બાળકો તો ઠીક, પરંતુ મોટા લોકો પણ તેમનો શિકાર બની ગયું છે. આજની સ્થિતિ ભલે ગમે તેવી હોય, પરંતુ માતા પિતાએ બાળકો માટે સમય કાઢવો જ જોઈએ. અબોધ બાળકોને માતા પિતાના સંરક્ષણ તથા માર્ગદર્શનની ખૂબ જરૂર હોય છે. માતા પિતાએ સમજદારી તથા સાવધાની પૂર્વક ભીની માટીના લોચા જેવા બાળકોને ઉત્તમ આકાર આપવા માટે પ્રયત્ન કરવો જોઈએ. બાળકોના સર્વાંગીક વિકાસ માટે ફક્ત બૌદ્ધિક જ નહીં, પરંતુ ભાવનાત્મક તથા આધ્યાત્મિક વાતાવરણ પૂરું પાડવું જોઈએ. બીજું, પરિવારના વાતાવરણને શ્રેષ્ઠ બનાવો. અહીં માતા પિતાએ પોતાના આચરણ તથા વ્યવહારને ઉત્તમ રાખીને ઘરમાં શ્રેષ્ઠ વાતાવરણનું નિર્માણ કરવું જરૂરી છે. બાળક ઘરના વાતાવરણમાંથી જીવન વિદ્યા પાઠ શીખે છે. જો ઘરનું વાતાવરણ શ્રેષ્ઠ અને સંસ્કારવાન હશે તો બાળકો સારી રીતે વિકાસ થશે. પરંતુ જો ઘરનું વાતાવરણ તણાવ ભર્યું અને કંકાસયુક્ત હશે તો બાળકનો વિકાસ રૂંધાઈ જશે અને તે કજિયાખોર તથા કુસંસ્કારી બની જશે. બાળકે આજીવન તેનું નુકસાન ભોગવવું પડશે. જો પરિવારના સભ્યો સમજદાર હોય તો બાળકોને સંસ્કારી વાતાવરણ પૂરું પાડીને તેમને સંસ્કારવાન બનાવી શકે છે. આ કામ વિદ્યાલયના ભરોસે છોડી શકાય નહીં. આજે શાળાઓનું વાતાવરણ કેવું હોય છે તે બધા જાણે છે, તેથી ત્યાંથી બાળકોને ઉચ્ચ કક્ષાનું માર્ગદર્શન મળવાની આશા રાખવી વ્યર્થ છે. પરિવારમાં આસ્તિકતા તથા આધ્યાત્મિકતાથી યુક્ત વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ. સવાર સાંજ પૂજા પાઠ આરતી જપ વગેરે નિત્ય ક્રમ રાખી વાતાવરણને દિવ્ય તથા પવિત્ર બનાવવું જોઈએ. ઘરના બધા સભ્યોએ સામૂહિક રીતે આરતી પૂજા કરવા જોઈએ. ગાયત્રી પરિવાર માટે તો ગાયત્રી ઉપાસનાનું વરદાન સહજ રૂપમાં મળેલું છે. ગાયત્રી મંત્રના જપ તથા મંત્ર લેખનનો ક્રમ ચલાવવો જોઈએ. ભોજન કરતા પહેલા 3 અને 5 ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. રાત્રે વહેલા સુઈ સવારે વહેલા જાગવું એ ઘરમાં દરરોજ કે કમસે કમ અઠવાડિયે 1 વાર યજ્ઞ કરવો જોઈએ. એનાથી વાતાવરણ શુદ્ધ તથા સાત્વિક બનશે. બાળકોના બધા સંસ્કાર સમય સમય પર કરાવવા જોઈએ. ધાર્મિક કાર્યક્રમોમાં પરિવારના સભ્યોની સાથે આડોશ પાડોશના બાળકોનો પણ સમાવેશ કરવો જોઈએ. ત્રીજું, બાળકોને સારા પુસ્તકોના સ્વાધ્યાયની ટેવ પાડો. બાળકોને નકામી મોંઘી ભેટો આપવાના બદલે
તેમની ઉંમર અને માનસિક સ્થિતિ અનુસાર શ્રેષ્ઠ પુસ્તકો આપવા જોઈએ. તેનાથી તેઓ સંસ્કારવાન બનશે અને તેમના બૌદ્ધિક વિકાસ થશે. મહાપુરુષ શ્રેષ્ઠ પુસ્તકના સ્વાધ્યાયથી જ મહાન બન્યા છે. એવા મહાપુરુષની જીવન કથા ઓ તથા બાળકોને વંચાવી જોઈએ. સૌપ્રથમ તો માતા પિતાએ પોતે સ્વાધ્યાયશીલ બનવું જોઈએ. પછી તેમને બાળકોની માનસિક સ્થિતિ અનુસાર તેમને પુસ્તકો લાવી આપવા જોઈએ. ઘરના વડીલો યુગ સાહિત્યમાંથી દરરોજ પ્રેરણાદાયક અંશો સંભળાવીને બાળકોમાં શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન કરી શકે છે. પૂજ્ય ગુરુદેવે લખેલા પુસ્તકો જેવા કે નૈતિક શિક્ષણ ભાગ 1, 2 અને 3 તથા સફળ જીવનની દિશા ધારા આ માટે બહુ ઉપયોગી સાબિત થશે. ચોથું, બાળકોના મનમાં આપણા સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરો. પોતાની આસપાસના ઐતિહાસિક સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક મહત્વ ધરાવતા સ્થળોએ બાળકોને ફરવા લઈ જવા જોઈએ. એમાં માત્ર મનોરંજનનો ઉદ્દેશ્ય રાખવાને બદલે ત્યાંની ભૂગોળ, પ્રકૃતિ તથા સામાજિક સ્થિતિ વિશે તેમના જિજ્ઞાસા પેદા કરવી જોઈએ. એનાથી બાળકોના બૌદ્ધિક વિકાસ થશે તથા તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થશે અને બીજી બાજુ આપણી સંસ્કૃતિનો પણ પરિચય થશે. આપણા સમાજ, સંસ્કૃતિ અને દેશ પ્રત્યે તેમનામાં ગૌરવનો ભાવ જાગે એવું માર્ગદર્શન પણ એમને આપવું જોઈએ. બાળકોને સંસ્કારવાન બનાવવામાં આ બધી બાબતો મદદરૂપ થશે. પાંચમું, તીર્થ સ્થાનોમાં જઈ દિવ્ય સંસ્કારોના બીજ વાવો. બાળકોને તીર્થ સ્થાનોમાં લઈ જવાથી અત્યંત લાભ થાય છે, કારણ કે ત્યાં આધ્યાત્મિક ચેતનાનો પ્રવાહ વહેતો હોય છે. એનાથી બાળકોના કોમળ હૃદયમાં દિવ્ય સંસ્કારોના બીજ વવાય છે. એમના વિકારોના સમાન તથા શ્રેષ્ઠ ભાવોના આરોપણની બાબતમાં આ એક મહત્વનું કદમ સાબિત થશે. આપણા સદનસીબે શાંતિકુંજ જેવું દિવ્ય તીર્થ બાળકોને સંસ્કારવાન બનાવવા માટે આપણે પ્રાપ્ત થયું છે. ત્યાં પરિવાર સાથે એક વર્ષમાં ઓછામાં ઓછું એક વાર તીર્થ સ્નાન કરવાથી જીવનનો કાર્યકલ્પ થઈ જાય છે. આ બધા કાર્યો તથા પ્રયોગો માટે સમય કાઢવો જોઈએ. એનાથી સુસંસ્કાર પેઢીનું નિર્માણ કરી શકાશે. માતા પિતા પોતાના સંતાનોને ઉચ્ચ પદે બેસાડવા બહુ ઈચ્છે છે, પરંતુ તેમને સંસ્કારવાન અને મહાન બનાવવા તરફ ધ્યાન આપતા નથી. તે બહુ મોટી ભૂલ છે. આથી માતા પિતા તરીકેની મહાન જવાબદારી સમજીને તેમને મહાન ક્ષત્રિય ચરિત્રવાન સદાચારી તથા દેશભક્ત બનાવવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવો એ તેમનું પાવન કર્તવ્ય છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.